તમારો બાપા કદી રમવા ન હોય, પેલા લેસન કરી નાખે ને પછી રમવા જવાય. પણ આખો દિવસ તો ભણતા હોય તો પછી કડીક રમવાનું ન હોય. બસ મૂંગી ની બેન, તને તાર બાપાએ ચડાવી જ મૂકી છે. દેવરતભાઈ આવે ને પછી તારી વાત છે. હા તે કહી દીજો ને, મને મારા પપ્પા કદી ખીજાતા જ નથી. હા મારા મમ્મી ક્યારે ગરમ થઈ જાય, પરંતુ મારા પપ્પા બધાય કરતા સારા છે. બસ લે મૂંગી ની બેન, શું ખબર છે એટલે તું પણ ચડી ગઈ છો. એટલે આ વંદોળી ક્યાં મરી ગઈ છે? વંદોળી એ વંદોળી અહીંયા મરી છે. એ આવું શું હેતલ બેન? બોલો ને હેતલ બેન, શું કામ હતું? આ ડોશી હવામાં ક્યાં ગયા છે? કે દેખાતા નથી? મને થોડી ખબર હોય હેતલ બેન, ગમે ત્યાં જાય તો મારે થોડું એને પૂછાય કે ક્યાં જાવ છું. હા તને તો ક્યાં કઈ ખબર જ હોય છે, બસ ખાલી પગાર લેવાની જ ખબર પડે છે. આ ડોશી નો ઘરમાં ટાટિયો ઘટકતો આજે આવા દે ને ઘરે. મને જેમ થાય કે ડોશન ભૂતાશ્રમમાં મૂકી આવવાની જરૂર છે, કાંઈ લપત નહીં ખાલી ખોટી. અરે હેતલ બેન, દાદી મને બચારાને ઘરે ને ઘરે ન ગમતું હોય તો બાર કે કાંટો મારવા ક્યાં આવીશે? આમાં કઈ વૃદ્ધાશ્રમમાં થોડા મૂકવા જવાનું હોય. આવા તો એટલે બધી અહીંયા દીકરી ન થા. એમાં ક્યાં વૃદ્ધાશ્રમ શું કહેવાય? એ તો બટા ગઈઢા માણસનું ઘર કહેવાય. ઠીક, માણસ ગઈઢા થાય ને એટલે જ્ઞાન મૂકવા જવું પડે. તો માસી તમે ગઈઢા થઈ જઈશો ત્યારે તમને પણ ત્યાં મૂકવા જવા પડશે ને. સસુદરી ઉભી ઉભી દાંત શું કાઢે? ચાંદ સાની માની ને તારું કામ કે? હાલ બતાવ, તારે પણ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. અને હા ફેર રજા પડે ને સીધી ઘરે દાવી જજે. ઓ કે તાર બેન પણ ભેગી રમવા ન હોય જાતી? ઓ હાલ બતાવ, તું પણ સ્કૂલે જતી રહેવો. હાલ આલે અને જલ્દી પાછી આવી જજે. ઓ ઓ બાય બાય માસી, ટાટા. બાય બાય. ડોશી લેટ ઉઠી નખડવા વહી જશે ને, આ જાવા દે ને ખબર પડે. અત્યારે અત્યારમાં ક્યાં ફાટકવા નીકળી ગયા હતા? અરે દીકરા હેતર, હું કઈ ફાટકવા નથી ગઈ, બસ આ તો મંદિરે ભગવાનના દર્શન કરવા ગઈ હતી. અને આમે હું આ ઉંમરે બીજે ક્યાં જાઉં? હવે ઉંમર ની ક્યાં કરો હો, એની માને આખો દિવસ ફાટકવા સિવાય બીજો કઈ ધંધો જ નથી કરતા ને. પાછા કે મંદિરે ગઈ હતી, આવો છે ને સાના માના કાયમ માટેના ઘરે ઘર પડ્યા રહીજો, નક આપણે મેં નહીં આવે કહી દઉં હું તમને. અરે દીકરા, એમાં એટલા બધા ગરમ શું લેવા થઈ જાવ છો? અને આમે હવે હું ઘરે રહું કે બહાર રહું શું ફેર પડે? બાકી અમારે તો કાયમ બધો મેળ જ હોય છે. બસ હવે ખોટી પંચાયત કરવાની જરૂર નથી. બાકી મેં તમને કીધું કે ઘરની બહાર પર નહીં મૂકવાનો એટલે નહીં જ મૂકવાનો. અરે દીકરા, હું ખાલી બહાર મંદિરે ભગવાનના દર્શન કરવા જાઉં એમાંય તમને વાંધો છે, બાકી તમે તો કાયમ ગમે ત્યારે ગમે ત્યાં જતા રહો છો. મેં તમને ક્યારે કઈ કીધું કે ક્યાં તમે રખડો છો? હું શું કરું હું તમારે જોવાની જરૂર નથી. અને આ મારો વધાર તો ક્યારે કરવાનો જ નહીં, જ્યાં જોઈ ત્યારે આ બકબકાટ કરવાનું ચાલુ કરી દીધો હોય. અરે દીકરા, હું તમારો વધાર નથી કરતી, આ તો ખાલી તમને કહું છું. બાકી તો દીકરા, ચહેરો સુંદર હોય કે ન હોય, પરંતુ આપણા શબ્દ સુંદર રાખવા જોઈએ. કારણ કે લોકો કદાચ તમારો ચહેરો ભૂલી જશે, પણ તમારા બોલાયેલા શબ્દ નહીં ભૂલે. મારો ચહેરો મારો શબ્દ સુંદર જ છે, મને કઈ શીખવાની જરૂર નથી. હો હું આ બધું શીખેલી જ છું, તમારું કરો. અને આ ખાલી ખોટો બકબકાટ નહીં કરવાનો, સાના મને ખાવા મળે તો ખાઈને બેઠું રહેવાનું. અરે દીકરા, અમે ક્યાં બકબકાટ કરવી છે? બસ હવે આવો અપન ગામડી આવા જ હોય છે, એક તો કઈ ખબર પડે નહીં. અરે દીકરા, બસ બીજું કઈ આવડે છે? અરે દીકરા, જ્યારે અમે 15 વર્ષના હતા ને ત્યારે બાપા એમ કહેતા હતા કે દીકરી તને ખબર ન પડે, અને 20 વર્ષના થયા ત્યારે ધણી એમ કહે કે તને ખબર ન પડે, અને 40 વર્ષના થયા ત્યારે દીકરાઓ એમ કહે કે તમને ખબર ન પડે.
અને હવે બેઠા છે ત્યારે દીકરાને બહુ એમ કહે છે કે તમને ખબર ન પડે. હવે તો એ જ નથી સમજાતું કે માણસને ખરેખર ખબર ક્યારે પડે. અમે ભલે દીકરા ભણ્યા નથી, પણ ગણ્યા જરૂર સવી. અને સાંભળ દીકરા, અમે ભલે અભણ ગામડિયા સવી, પરંતુ આજનો ભણેલો માણસ જો ચામાં માખી પડે ને તો ચા ફેંકી દેશે, અને જો એ જ માખી ઘીમાં પડે ને તો માખીને ફેંકી દેશે. માટે જ દીકરા, સમય કરતા સંજોગો મોટા હોય છે, અને જો પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખી જઈશું ને તો દુનિયા તમને સલામ કરશે. દીકરા, એ ડોશી મારી આ બધી સાંભળવા નવરાઈ નથી. હું તો કઈ કઈ થાકી ગઈ, તમે સુધરવા નામ જ નથી લેતા. અરે દીકરા, આ તો તમારી નજરમાં ફેરશે, બાકી અમે તો સુધરેલા જ છીએ. અને આમે દીકરા, હૃદયના દરવાજા ઉપર કે ડોરબેલ ન હોય કે એને ટકોરા મારીને ખોલવા પડે, એ તો દીકરા મીઠી લાગણીથી જ ખુલી જાય છે. ક્યારે બીજા નું ખરાબ કરવાની વાત ન કરે. ત્યારે અફસોસ કરશો ને તોય ભેગું નહીં થાય. માટે જ દીકરા, વધારે પડતો ક્રોધ પતન ની નિશાની છે. બહાર કાઢવાની વાત કરો છો, અને દીકરા આ ઉંમરે હવે હું ક્યાં જાઉં? થોડોક તો વિચાર કરો કે તમે શું કરી રહ્યા છો. અને દીકરા, તમને નહીં ગમતું હોય તો હવે હું નહીં બોલું, પણ મને હવે ઘરમાંથી બહાર ન કાઢો. દીકરા, વધે તો બેટકું રોટલો આપજો, એ ખાઈને એ ખૂણામાં હું પડી રહીશ. પણ દીકરા, મને આ ઘરમાં રહેવા દો, અને આમે હવે હું ક્યાં જાજુ જીવવાની સૌ. બસ તમારે જવું છે કે મારે ધક્કા મારીને કાઢવા પડશે? ના દીકરા, ના, હું મારી મેળે જ જતી રહું છું. કોઈને ધક્કા મારીને કાઢવા પડે એટલા હલકટ નથી દીકરા. પણ દીકરા, જાતા જાતા એક વાત કહેતી જાઉં છું કે તમારી જાતને સાચવું છો, અને બની શકે ને તો અમારી ભૂલને માફ કરજો. હા હો, મારે મંડો. ભલે દીકરા, હું જાઉં છું. મને તો ચિંતા થાય, આપણી દેવાંશી ક્યાં હિસે.
હે ભગવાન, મા દેવાંશની રક્ષા કરજે. મારી દેવાંશીને કાંઈ ન થવા દેતો. હું તાર મંદિરે ઉખાડા પકી આવીશ અને હું આજ પછી ક્યારે કોઈનું કાંઈ ખરાબ નહીં કરું. ખરાબ તો નહીં કરું પણ ખરાબ કરવાનો વિચારે નહીં કરું. હે કરબેન, આપણી દેવાંશી આજે જ ખોવાઈ ગઈ છે. તોય તમે ભગવાનને યાદ કરવા માંડ્યા. તો દાદીમાં ભગવાન પાસે એ જ માગવા જતા હતા કે મારા પરિવાર ઉપર એકે મુશ્કેલી ન આવે અને સદા માટે હસતો ખીલતો રાખજે. છતાં પણ તમે એને ઘરની બહાર કાઢી મૂક્યા અને પરિવારમાંથી કાયમ માટે અલગ કરી નાખ્યા. હા બંધુ, આજે મને મારી ભૂલ સમજાણી. મારે દાદી મારે આવું ન કરવું જોઈએ. મેં મારા અભિમાનમાં કેવડી મોટી ભૂલ કરી નાખી. મેં મારા બેનને ફૂલ જેવી દીકરી ખોઈ નાખી. આ ભગવાન કદાચ મારા પાપનો ફળ જ આપતો હશે. હવે મારી બેનને હું શું મોટું દેખાડીશ. ખરેખર હેતલબેન, તમને તમારી ભૂલનો પસ્તાવો થાય છે. હા બંધુ, હા, મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. મારે દાદીમાં જોડી આવું નહોતું કરવાનું. હવે હું શું કરું બંધુ? હે ભગવાન, મને જે સજા દેવી હોય દે, પણ મને મારો પરિવાર પાછો આપી દે. હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બસ હવે હેતલબેન, મને માફ કરી દો. અરે વંદુ, તું શેને માફી માંગે? ભૂલ તો મારી હતી, એટલે જ મારે આ દીપ ભોગવવાના આવ્યા. પણ હેતલબેન, હું તો માફી એટલા માટે માંગુ છું કે મારાથી દાદીમાનો દુઃખ જોવાનું નહીં ને. એટલે મેં તમને સમજાવવા માટે દેવાંશને અને દાદીમાને મારા ઘરે મૂકી આવી છું. ખરેખર તો સાચો કેસ કે પછી? હા હેતલબેન, હું હમણાં દેવાંશને અને દાદીમાને લઈને આવું જ છું. હે ભગવાન, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને મારો પરિવાર પાછો આપી દીધો.